માળિયા હાટીનામાં કોંગ્રેસના 250થી વધુ કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. માળિયા હાટીનામાં પટેલ સમાજ ખાતે માળિયા હાટીના તાલુકા ભાજપ પરિવાર દ્વારા મેરા બુથ સબસે મજબૂતનો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રમુખ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિલ્હીથી લઈ પ્રસારણ દ્વારા સ્ક્રીન મૂકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાજોગ સંદેશ પાઠવી ભારત દેશની પ્રગતિજોગ લોકોને જાગૃત બનવાની હાકલ કરી હતી. લોકો સાથે પ્રશ્નોત્તરી કરી સંવાદ કર્યો હતો. મોદી સાહેબને લોકોએ 1 કલાક સુધી શાંતિ સાંભળ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ 250 જેટલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને કેસરિયો ખેસ પહેરવી ભાજપમાં પ્રવેશ આપેલો છે. આમ માળિયામાં કોંગ્રેસનો સ્વભાવ થઈ ગયો છે. ભારત સરકારની કામગીરીના દાખલા આપી વખાણ કર્યા હતા. 16 સરપંચ, 8 ઉપસરપંચો, 6 તાલુકા પંચાયતના સભ્યો સહિત 250 થી 300 લોકો ભાજપમાં જોડાતા આમ માળિયા તાલુકામાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આજ રોજ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં હું અને મારા અંબાડી ગામના સાથી કાર્યકરો તેમજ જાંબાડી ગામના સાથી કાર્યકરો આજે અમે સૌ ભાજપ ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કરીએ છીએ. તેમજ અમારે બેનશ્રી જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ બેનશ્રી સોનલબેન પણ અમારી સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે આવતી લોકસભાની અંદર અમે ખંભે ખંભો મિલાવી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી રીતે અહીંયાથી લીડ આપશું એવી ભાષણ થઈ. કોંગ્રેસની અંદર જૂથવાદ અને અત્યારે હાલ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે યુગ પુરુષ જેનું નામ આપ્યું છે, જે દેશ માટે લડી રહ્યા છે, તો અમે અને અમારા કાર્યકરોએ એવું વિચાર્યું છે કે જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર અમે આજથી ભારતીય જનતા પાર્ટીની અંદર સૌ પ્રવેશ કરીએ. અત્યારે મારી સાથે મંડોરી ગામમાંથી 250 કાર્યકરો આવ્યા છે તથા બેનશ્રી સાથે પણ અહીંયા માળિયાથી મહિલાનું આખું ગ્રુપ પણ અહીંયા ઉપસ્થિત છે.